નમસ્કાર મિત્રો, બરોબર, મારા નાના બાળકો, હું તમને આજે જો તમે કયા ધોરણમાં આવ્યા, છઠ્ઠામાં સાયન્સ એટલે કે વિજ્ઞાન વિશે હું તમને સમજાવું છું. પાંચમા ધોરણમાં તમે અત્યાર સુધી કયા ધોરણમાં હતા? પાંચમામાં કયો વિષય ભણતા હતા? સૌની આસપાસ. કયો વિષય? સૌની આસપાસ. હવે એમાં મેં તમને પહેલા પણ કીધું હતું ને, અત્યારે ફરીથી શરૂઆતમાં પણ કહું છું કે સૌની આસપાસ તે તમારે એક જ વિષય હતો, બરોબર, ઓનલી ફોર વન એક જ વિષય હતો. હવે એમાંથી બે વિષય ડિવાઈડ થાય છે. કયા? એક તો સમાજ, બરોબર, અને બીજું વિજ્ઞાન. સમાજ એટલે SS અને વિજ્ઞાન એટલે સાયન્સ, બરોબર. આ બે વિષયો એડજસ્ટ થાય છે. એટલે હવે એમાં હું તમને શેના વિશે શીખવાડું છું? વિજ્ઞાન. વિજ્ઞાન એટલે વિજ્ઞાનમાં ધોરણ છ માં પેલો પાઠ છે ખોરાક ક્યાંથી મળે છે. ખોરાક વગર ચાલતું નથી. ચાલે છે તમારે બધાને? એક દિવસ ઉપવાસ હોય તો ચાલશે? ના, ખાધા વગર ચાલતું નથી. જેમ કે આપણે આગળના ધોરણમાં પણ શીખ્યા કે આપણે મનુષ્ય કે કોઈ પણ પ્રાણીને હવા, પાણી અને ખોરાક આ ત્રણ વસ્તુની ખાસ જરૂરિયાત હોય છે. હવા, પાણી અને ખોરાક આના વગર ચાલતું નથી. હવે અત્યાર સુધી તમે શીખ્યા, પણ કોઈ દિવસ એવું વિચાર કે આપણે ખોરાક ખાઈએ છીએ ક્યાંથી આવે છે? ના. પાછલા ધોરણમાં આપણે પેલું ખેડૂત વાળો પાઠ હતો, યાદ હોય તો, કે આપણે ખેડૂત કેવી રીતે ઉગાડે છે? જમીનની અંદર દાણા નાખે છે, દાણા નાખ્યા પછી એની અંદરથી ખાતર નાખે છે, ખાતર નાખે એટલે એમાંથી અનાજ ઉગે છે, અનાજ ઉગ્યા પછી એની લણણી કરે છે, લણણી કર્યા પછી એને શું કરે છે, એને થ્રેસરમાં નાખી અનાજના કોથળા ભરે છે, એ કોથળા પાછા વેપારીને ત્યાં મોકલે છે, વેપારીને ત્યાંથી આપણા ઘરે આવે છે, ત્યાંથી સાફ સૂફ કરી મમ્મી એને દળાવે છે અને પછી આપણે રોટલી કે ભાખરી ખાઈએ છે. આટલી મોટી પ્રક્રિયા હતી એ આપણે શીખ્યા. હવે અનાજ, બરોબર, એ ખોરાકની જરૂરિયાત, ખોરાકની જરૂરિયાત હવા, પાણી અને ખોરાક માટે જીવન જરૂરી માટે છે. પણ એ વસ્તુ ક્યાંથી આવે છે એ આપણને ખબર નથી. એટલે ખાસ ધ્યાન રાખજો, ખોરાકના મુખ્ય બે સ્ત્રોતો છે. કેટલા? બે, વનસ્પતિ અને પ્રાણીઓ. વનસ્પતિ અને પ્રાણીઓ. હવે તમને એમ થશે કે ટીચર વનસ્પતિ કઈ રીતે અને પ્રાણીઓ પણ કઈ રીતે, હું તમને હવે આગળ સમજાવું છું. જેમ કે તમે ખોરાક ખાવ છો, દાળ ભાત શાક રોટી, સાંજે ખીચડી દૂધ, બરોબર, ભાખરી, તો તમે વિચાર્યું કે દૂધ અને શાકભાજી કે કઠોળ બધું એક જ જગ્યાએથી આવે છે? ના, બરોબર. અનાજ, જેમ કે અનાજ આપણને ખેતરમાંથી મળે છે એટલે કે વનસ્પતિ પેદાશ છે. કઈ પેદાશ છે? વનસ્પતિ. અને જ્યારે દૂધ ગણો કે ઈંડા, દહીં, ઘી એ બધું પ્રાણીજ પેદાશ, એ કોઈ જગ્યાએ ખેતરમાં કે કોઈ જગ્યાએ ઉગતી નથી. એટલે જેમ કે ખોરાક તરીકે અનાજ, અનાજ એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો અનાજને શું કહેવાય? ધાન્યો પણ કહી શકાય છે. ધાન્યોમાં કયા કયા? તો ઘઉં, ચોખા, જુવાર, મકાઈ, પછી આવશે કઠોળ. કઠોળ એટલે કે જે આપણે શું આપે કઠોળ પહેલા? તો પ્રોટીન, બરાબર. અલગ અલગ કઠોળ છે, તમને અમુક તો નામ પણ નહીં હોય, તમે ખાતા પણ નહીં હોય, તો એ ખાવું જોઈએ. મગ, ચણા, મઠ, રાજમા, બરાબર, વટાણા, એ બધું જ. પછી શાકભાજી આવી, તો શાકભાજી પણ અલગ અલગ પ્રકારની છે, પણ તમને એમાં કયું શાક વધારે ભાવે છે? બટાકા. ચાલે એવું ના ચાલે, આપણે દરેક રોજે જે પ્રમાણે સીઝન હોય એ પ્રમાણે શાક ખાવું જોઈએ. તો અત્યારે તમે જુઓ, અત્યારે કઈ છે ઋતુ ચાલે છે? ચોમાસું. તો એમાં તમે જુઓ ચોમાસાની ઋતુમાં કયા કયા શાકભાજી જોઈએ. અત્યારે ચોમાસું ગણો કે ઉનાળો ગણો, બંને ગરમીનું વાતાવરણ પણ છે ને વરસાદનું વાતાવરણ પણ છે. તો અત્યારે આવે છે પરવળ આવે, ચોરી આવે, ગવાર આવે, તો એ બધા શાકભાજી આવે, તો એવા શાકભાજી ખાવા જોઈએ. શાક અને ભાજીમાં પણ જો ગણો, કાંદરજાની ભાજી, મેથીની ભાજી, પછી પાલકની ભાજી, પછી આવશે ફળો. તો ફળો, ફળો પણ સિઝન પ્રમાણે ઋતુ પ્રમાણે બદલાય છે. અત્યારે તમારે મેઇન ફળ કયું? કેરી. જે રોજ રસ ખાવ છો ને કેરીનો રસ,
તો એ તમારું મેઇન ફળ છે. કેરી, સફરજન છે, ચીકુ છે, ચેરી છે, પછી પાઇનેપલ છે, તરબૂચ, તેથી એ બધા ફળો કહેવાય. આ બધા એ બધા આ બધી કઈ પેદાશ કહેવાય? વનસ્પતિ પેદાશ. કઈ કહેવાય? વનસ્પતિ પેદાશ. હવે તમે જુઓ કે દરેક વસ્તુ રસ્તો રાંધીને ખવાય? હા, મૂળા રાંધીને ખવાય ના. અમુક શાક, અમુક ફળ અને અમુક શાક એવા છે કે જે આપણે કાચા ખાઈ શકીએ છીએ. જેમ કે દાખલા તરીકે એક તો મૂળા, પછી તમે લાલ કલરનું જુઓ છો જેનાથી આપણને ગ્લોય વધે, શું નામ છે એનું? બીટ. પછી મમ્મી હલવો બનાવે છે શિયાળામાં, તેનો હલવો બનાવે છે ગાજર, બરોબર? આ વધારે, બરોબર? આ બધા શાકભાજી એવા છે કે જે આપણે એને કાચા ખાઈ શકીએ છે, એને કે રાંધવા પડતા નથી. એને કોઈ કુકરમાં કે મસાલો નાખીને કે કોઈ રીતે ગેસ ઉપર ચડવાની જરૂર નથી. એને આપણે ધોઈ કાપી અને ચાટ મસાલો કે એવું નાખીને ખાઈ શકીએ છીએ. જ્યારે ગાજર આપણે કાચા પણ ખાઈ શકીએ, એનો હલવો પણ બને છે. હવે આવી આપણે પ્રાણી પેદાશો. કઈ પેદાશો? પ્રાણી. વનસ્પતિ શીખી ગયા ને, આવડી ગયું, બરોબર? વનસ્પતિ પેદાશમાં શેનો સમાવેશ થાય? હવે ભૂલવાનું નહીં, અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો. હવે આવ્યા પ્રાણી પેદાશો. પ્રાણી પેદાશો એટલે કે એને શું કહેવાય? તો જે વનસ્પતિ, બરોબર, કે જે પ્રાણી પેદાશો આપણને પ્રાણીઓમાંથી મળતી હોય, બરોબર, તેમાંથી મળતી હોય, પ્રાણીઓમાંથી એને પ્રાણી પેદાશ કહીએ છે. હવે તમે પહેલી જ વસ્તુ હશે કે દૂધ. દૂધ આપણને શેમાંથી બને છે? તો પ્રાણીઓમાંથી. પછી ઘી, માંસ, માછલી, ઈંડા, બરોબર, આ બધી કઈ પેદાશ કહેવાય? પ્રાણી પેદાશ. તો જે આપણે શેમાંથી મળે છે? પાણી પેદાશ, પાણીમાંથી મળે છે. પ્રાણીઓ, પ્રાણીઓ જેમ કે દૂધ કોણ આપે? તો ગાય, ભેંસ, બકરી વગેરે માંથી આપણને દૂધ મળે છે. એટલે આ બધા શું કહેવાય? પ્રાણીઓ કહેવાય. શું કહેવાય? પ્રાણી, બરોબર. તો આ પ્રાણી પેદાશ થયું. પછી દૂધ માંથી દહીં બને, ઘી બને, પછી માંસ, બરોબર. તો તમે જુઓ ઘણા એવા આપણે ઇન્ડિયા ભારતમાં ભલે આપણે ના ખાતું, પણ અમુક જગ્યાએ તો બધી જગ્યાએ માંસ ખવાય છે. તો માંસ પણ એ પ્રાણીમાંથી, નાના નાના પ્રાણીઓ હોય. અને ઈંડા કોણ આપે? મરઘી. તો મરઘી શું છે? પ્રાણી, બરોબર. તો આ બધી પ્રાણી પેદાશ થઈ. જે આપણને પ્રાણીમાંથી પ્રાપ્ત થતી હોય એને પ્રાણી પેદાશ કહેવાય, અને જે આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી હોય તો એ બધી વસ્તુને વનસ્પતિજન્ય પેદાશો કહે છે. એ બધી વનસ્પતિજન્ય પેદાશો છે, અને જે અમુક છે એ પ્રાણી પેદાશો છે. આની વ્યાખ્યા હું તમને આગળ શીખવાડીશ, બરોબર. ટૂંકમાં કે જેમાંથી વનસ્પતિમાંથી આપણને ખાદ્ય સામગ્રી પ્રાપ્ત થતી હોય ત્યારે વનસ્પતિજન્ય પેદાશો કહે છે, અને જે પ્રાણીમાંથી પ્રાપ્ત થતી હોય એ ખાદ્ય સામગ્રીને આપણે પ્રાણી પેદાશો કહીએ છીએ. અસ્તુ, આટલું તમે શીખ્યા. હવે આગળના લેક્ચરમાં હું તમને આના પછીનું શીખવાડીશ, પણ આ રિવિઝન તમારે કરવાનું બીજા લેક્ચરમાં. પહેલા હું તમને આના બે નીતિ સમજાવી દઈશ અને પછી હું ચાલુ કરીશ.